ને મિત્રો, આપણે ટેટ વન ની અંદર જે અગાઉ પૂછાયેલા પ્રશ્નો છે જોઈ રહ્યા છે. એમાં પાંચ સંખ્યાઓની સરાસરી છ છે, તે પૈકી ત્રણ સંખ્યાની સરાસરી ચાર છે, તો બાકી બે સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા થાય. મિત્રો, ઘણા લોકો આ નાની વસ્તુ છે પણ મૂંઝાતા હોય છે. તો પહેલી વસ્તુ તો એ તમે યાદ રાખી લેજો કે શબ્દ હોય સરાસરી, કે શબ્દ હોય મધ્યક, કે શબ્દ હોય સરેરાશ, આમાં કઈ છે જ નહીં, આ બધું સેમ છે. તમને ખબર છે, દાખલા તરીકે ઉદાહરણ લઈ લઈએ આપણે કે આઠ છે, 12 છે અને 13 છે. જુઓ જોઈએ, હવે આમાં પૂછે કે તમે સરાસરી શોધો, મધ્યક શોધો કે સરેરાશ શોધો, તો તમારે શું કરવાનું છે? તમને ખબર છે કે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. 8 ને 2 10, 10 ને 3 13, વધી 1 એટલે કે 33. એટલે આ જે થયો ને એ સરવાળો થયો, જેને જો મધ્યકના રૂપમાં તમને કહેતા હોય તો સિગ્મા એક્સ આઈ એવું પણ કહેવામાં આવે છે, સિગ્મા એક્સ આઈ. તો આ તો સરવાળો થયો. પછી ગણી લેવાના કેટલા છે, કે 1 2 ને 3. તો તમે એન એન એટલે 3, એને જો તો ભાગાકાર કરો તો 33/3, અને જે જવાબ આવે એ 11, જે જવાબ છે એ તમારો સરાસરી કયો, મધ્યક કયો કે સરેરાશ કયો, આ છે. તો મિત્રો, વાત એ છે કે તમને જો સરવાળો આપ્યો હોય અને સંખ્યા આપી હોય તો આ મળી જાય, તમને મધ્યક આપ્યો હોય અથવા સરેરાશ આપ્યો હોય, સરાસરી આપી હોય અને એન આપ્યો હોય તો તમને સરવાળો મળી જાય. તો સરવાળો હોય, સંખ્યા ગોતવાની ગમે તે ગોતવાનું હોય તો પણ તમને મળી જાય. તમને એમ કે સરવાળો 33 છે અને એનો મધ્યક 11 છે, તો એ કુલ કેટલી સંખ્યાઓ છે? તો તમે તરત 11 નહીં લઈ આવશો, 33/11, એટલે જવાબ તમને મળી જશે 3. તો આટલી સિમ્પલ વસ્તુ છે. તો હવે આમાં આપણે પેન ઉપાડવી જ નહીં પડે, કારણ શું છે કે પાંચ સંખ્યા છે એટલે આવી પાંચ છે. પછી એની સરાસરી તમને આપી દીજીએ કેટલી, છ છે. તો તમે તરત જ કરશો કે એનો સરવાળો કેટલો થતો હોય, તમને આ બે વસ્તુ આપી છે, આ કેટલા આપ્યા છે, પાંચ આપ્યા છે, આ કેટલા આપ્યા છે, છ આપ્યા છે. તો છ પચા ને 30, એટલે તમને ખબર મોઢે જ પડી ગયું કે આમાં સરવાળો કેટલો થતો હશે, 30. હવે એમાંની આવી રીતના પાંચ આપી હોય ને, એમાંની ત્રણ સંખ્યા, ધારો કે આ ત્રણ સંખ્યા, એની સરાસરી કેટલી છે, ચાર, એટલે ચાર તેની ને 12 થઈ સરવાળો. તો બાકીની, એટલે તમારે બાકીની બે જો શોધવી હોય તો સ્વાભાવિક છે કે આનો સરવાળો તમને મળી જાય, 30 માંથી 12 કાઢી નાખો એટલે 18. તો હવે એ બે સંખ્યાની સરાસરી, તો આ જે બે છે એની સરાસરી બે વડે ભાગી નાખો, એમને ફોપડી જાય 9. તો મોઢે થઈ શકે કે 5 6 50 30, 4 3 12, એમાંથી કાઢી નાખ્યા, આવ્યા 18. 18 ને, કારણ કે બે સંખ્યા છે, 18 ને બે વડે ભાગ્યા એટલે જવાબ શું આવી જશે, 9. તો મિત્રો, આવા સમની અંદર જો આ તમને સમજણ હશે તો માત્ર મોઢે જ આ સમ થઈ જશે, કંઈ પેન પણ ઉપાડવી પડશે નહીં. તો ઇઝ ઇટ ઓકે? ને મિત્રો, અહીં સાત અષ્ટમાંશના સમ અપૂર્ણાંક, સમ અપૂર્ણાંક એટલે કંઈ નહીં, એના જેવો જ. દાખલા તરીકે એક દૂતીયાંશ છે, એ શું થાય, 10/20, કારણ કે જો આ 0 0 ઉડી ગયા બરાબર, એટલું શું થાય તો 3/6, 3 1 3, 3 2 6, એટલે 1 2 3 આવી જશે. ટૂંકમાં છેદ ઉડાડવાના છે અને જવાબ શું આવી જાય હોય, 7/8. જો જોઈએ 37 37 49, નહીં કે આમાં છેદ ઉડતા જ નથી. જો 21 ને 32, આમાં કઈ છેદ ઉડતા નથી. હા, અહીંયા ઉડે છે, 7 2 14, 12 2 24, હવે ઉડતા નથી. જો કે મેળ નથી પડતો, અહીંયા જુઓ 37 37 49, 7 8 56, યો બસ પતી ગયું, આ 7 8 9 આવી ગયા. તો 49/56 છે એ જવાબ આવશે. છે ને મિત્રો, સહેલું, માત્ર બસ એક એક વસ્તુ સમજણમાં લઈ લેશો તો કંઈ ખાસ અઘરું છે નહીં, આ પણ પૂછાય. ને આ પ્રશ્નમાં મિત્રો, લંબચોરસ એબીસીડીની પરિમિતિ તમને કીધી છે 36, અને એબી જેમ બીસી આપેલ છે 4:5. મિત્રો, તમને આટલી જ વસ્તુની ખબર છે કે પરિમિતિનું સૂત્ર, જેમ કે આ એ બી સી ડી આ લંબચોરસ છે બરાબર, એ બી જેમ બી સી 4, એટલે 4:5. તમને ખબર છે કે જ્યારે 4 આવે તો આપણે બધે સાથે એક્સ ગુણી નાખીએ છીએ, એટલે 4x અને 5x. બસ હવે તો ખાલી સૂત્ર આવડવું જોઈએ, પરિમિતિનું સૂત્ર તમે જાણો છો. પરિમિતિ લંબચોરસની એટલે શું, કે 2 × કૌંસમાં એલ વત્તા બી, આ લંબાઈ હશે, આ પહોળાઈ હશે, આ લંબાઈ 5x છે, પહોળાઈ 4x છે. કામ પતી ગયું, કારણ કે પરિમિતિ તમને આપી જ છે. કેટલી આપી છે, 36 છે. તો 36/2 5x + 4x. તમે જ કહો કે 5x ને 4x કેટલા થાય, 9x, એટલે 36 બરાબર, આ બેને આપે જોડી જાય 9x. ચાલો અહીંયા 18 આવી ગયા, 18/9 = x, કારણ કે 9 ની આપે જોડી જશો, 9 2 18, તો x ની કિંમત તમને 2 મળી ગઈ. હવે 2 મળ્યા પછી તમને પહોળાઈ કીધું તો પહોળાઈ, તો 4 2 8 થાય, એને શું માંગ્યું છે, બીસી, બીસી એટલે લંબાઈ, એટલે 5x, એટલે 5 × 2, એટલે 5 × 2 કેટલા થઈ જશે, તો 10 થઈ જશે. તો એવું ક્યાંય પૂછે, જરૂર આવી પૂછે. તો મિત્રો, બસ આ સિમ્પલ સિમ્પલ દાખલા હોય છે,
ઘણા લોકોને એમ થશે કે આટલું બધું સહેલું, જેને ગણિત હવે આવડી ગયું છે એને સહેલું લાગશે, પણ મિત્રો હજી એવા કેટલાય છે કે જે લોકોને આવી સાદી ગણતરીમાં પણ પ્રોબ્લેમ્સ થાય છે. તો એના માટે કદાચ તમે લોકોને સહન કરવું પડે તો કરજો, કારણ કે એ લોકોને પણ આપણે સાથે રાખવાના છે, બધા લોકોને સાથે રાખવાના છે. એટલે જે સમજે એ રિપીટ થતો હોય તો તમે રાજીપો હોજો, તમને આવડી જાય, અને જે નથી આવડતું એ લોકો શીખતા જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો બસ નજીક પરીક્ષાઓ આવી રહી છે, બેલીફ આવી રહી છે, તો દરેક ગણિતના સમ્સ બધા જોઈ જજો. ક્યાંથી જોવાના છે? યસ, પ્લેલિસ્ટમાંથી. ઓકે, ઓલ ધ બેસ્ટ.